ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી દ્વારા જૂની પેન્શન સંદર્ભે આપેલા નિવેદન સામે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી દ્વારા રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા. જૂની પેન્શન યોજના સંદર્ભે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીશ્રી દ્વારા આપવામાં આવેલા નિવેદન સામે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી દ્વારા રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે રાજ્યના લાખો કર્મચારીઓને નિવૃત્તિ પછી મળતા પાત્ર જૂની પેન્શન યોજના રદ કરવાનું પાપ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. નવી પેન્શન યોજનામાં નિવૃત્ત થતા કર્મચારીઓને 2000 થી 3000 જેટલી નજીવી રકમ જ મળે છે, ત્યારે હાલની અન્યાયી નવી પેન્શન યોજના નાબૂદ કરવા કોંગ્રેસ પક્ષ વતી માગણી કરવામાં આવી હતી. રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી જાહેરમાં નિવેદન કરીને કહે છે કે જૂની પેન્શન યોજના ગમે ત્યારે લાગુ કરશું. કોઈ પણ પ્રકારની જાહેરાત હોય, મંત્રીશ્રી કરે એટલે એક પ્રકારનો ભ્રમ ઉભો થાય, કારણ કે આ સૌથી મોટું પાપ જૂની પેન્શન યોજના નાબૂદ કરવાનું હોય તો એ ભાજપ સરકારનું પાપ છે. એટલે એક તરફ લાખો કર્મચારીઓને શિક્ષણ મંત્રીશ્રી કોણીએ ગોળ લગાડે, લાંબા સમયથી ભાજપ શાસિત તમામ રાજ્યોમાં જૂની પેન્શન યોજના સંપૂર્ણપણે નાબૂદ કરીને નજીવું પેન્શન ચૂકવાય છે, એટલે કે નવી પેન્શન યોજનામાં 2000 થી 3000 રૂપિયાનું જ માત્ર પેન્શન ચૂકવાય. જ્યારે બીજી બાજુ કોંગ્રેસ પક્ષનો સ્પષ્ટપણે મેનિફેસ્ટોમાં પણ જોગવાય અને સરકાર બનતાની સાથે જ તેની અમલીકરણ, એટલે કે રાજસ્થાનની અંદર કોંગ્રેસની સરકાર હતી, ગેહલોત સરકાર, તો તેમણે જૂની પેન્શન યોજના લાગુ કરી. છત્તીસગઢમાં ભૂપેશ બઘેલજીની સરકાર, કોંગ્રેસની સરકાર જૂની પેન્શન યોજના દાખલ કરી. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર જૂની પેન્શન યોજના દાખલ કરી. કર્ણાટકમાં પણ એ દિશામાં આગળ વધી રહ્યા હોય. આમ સમગ્ર દ્રષ્ટિએ કોંગ્રેસ પક્ષ સ્પષ્ટપણે માને છે કે રાજ્યની વ્યવસ્થામાં કામ કરતા કર્મચારીઓ, એ શિક્ષક હોય કે અન્ય વિભાગના કર્મચારી, 58 વર્ષ સુધી રાજ્યની વ્યવસ્થા માટે પોતે મહત્વની ભૂમિકા ભજવે, ત્યારે તેઓ નિવૃત્તિ પછી તેમનું જીવન ટકી રહે તે માટે સામાજિક સુરક્ષાના ભાગરૂપે આ વ્યવસ્થા છે. આ કોઈ ઉપકાર નથી, આ એમનો અધિકાર છે અને એ અધિકાર આપવા માટે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે માને છે અને એની અમલવારી પણ કરાવે છે. પણ કમનસીબે ગુજરાતની ભાજપ સરકાર વાતો ઘણી બધી કરે, આ એ સરકાર છે જે કાયમી શિક્ષકોની ભરતી કરવાના 3-3 શિક્ષણ મંત્રીશ્રી વાળા ફરતા નિવેદન કર્યા, વિધાનસભાના પટલ ઉપર એ કીધું, પણ આજ દિન સુધી નહીં, શિક્ષણ મંત્રીશ્રી બદલાઈ ગયા પણ કાયમી ભરતી નથી થતી શિક્ષકોની. અને બીજી બાજુ જે પ્રવાસી શિક્ષકો લાવ્યા હતા યોજના, જે અન્યાય કરતી હતી ગુજરાતના યુવાનો, તેના પણ 8-8 મહિના સુધી નજીવું વેતન જે વાવચર ઉપર ચૂકવાતું એ પણ ચૂકવાયું નથી. નાન સહાયક જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ, જેનો વ્યાપક વિરોધ સમગ્ર ગુજરાતના યુવાનોએ કર્યો, કોંગ્રેસ પક્ષે કર્યો, પણ તેમ છતાં સરકાર કોન્ટ્રાક્ટ સિસ્ટમ દાખલ કરી, એને પણ 2-2 મહિનાથી પગાર ન ચૂકવાય. મને એમ લાગે છે કે શિક્ષણની અધોગતિ માટે પંકાયેલ શિક્ષણ વિભાગ પોતે ગંભીરતાથી લે પગલાં અને જૂની પેન્શન યોજના જે કર્મચારીઓનો અધિકાર છે તે આપે એવું કોંગ્રેસ પક્ષ સ્પષ્ટપણે માંગ કરે છે. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ.